જોવા મળે છે બરાબર આપણે કહેવાય કે આપણે દીવાલ લઈ આપણે કપડાં લઈ તો બધાને અલગ અલગ પ્રકારની જેમાં ડિઝાઇન હોય છે એ જોવા મળે છે પછી અલગ આપણે ગમે તે બહાર છે તો બધે જગ્યા હોય બરાબર એટલે આપણે જ્યાં ફરવા જતા હોય ત્યાં પણ અલગ અલગ પ્રકારનું બધું વાતાવરણ છે એ જોવા મળે છે તો હવે આપણે સ્વપોથીમાં પણ આ પાઠ છે એ પૂરો થવા જ આવ્યો છે તો હવે આપણે છેલ્લા પ્રશ્ન બાકી છે એના વિશે આપણે સમજી લઈએ કારણ કે પાઠ્યપુસ્તકમાં પણ આ પાઠ પૂરો થઈ ગયો અને સ્વપોથીમાં પણ પૂરો થવા જ આવ્યો છે તો હવે જેટલું બાકી છે એટલું આપણે સમજી લઈએ અને પાઠ પૂરો કરીએ બાળકો પેજ નંબર 5-9-59 ઉપર છે ચાલો ગૃહ કાર્ય કરીએ બરાબર ગૃહ કાર્ય છે એ તમારે ઘરે જ કરવાનું છે અને તમે જ્યારે સ્કૂલે હોય ત્યારે તમને ચાલો ગૃહ કાર્ય કરીએ એ તમને હોમવર્કમાં જ આપી છે અને આ પણ તમારે ઘરે જ કરવાનું છે એમાં પ્રશ્ન પહેલો છે કે પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો બરાબર તમને અલગ અલગ પ્રકારની બધી પેટર્ન આપેલી છે એમાં જે ખાલી સ્થાન એટલે કે તમને બધી ખાલી જગ્યા આપેલી છે એ બધી તમારે પૂરી કરવાની છે બરાબર આ સૌથી પહેલી પેટર્ન છે આ જે આકાર આપેલા છે એના આધારે જ તમારે આકાર છે એ દોરવાના છે એના પછી આ બીજું પણ એમ જ છે જે તમને પહેલાં પેટર્ન આપેલી હોય એના આધારે તમારે દોરવાનું છે અહીંયા તમને પહેલાં ગોળ ચોરસ પછી આ ખાલી ખાનું છે એમાં સ્ટાર દોરવાનો છે શું કામ તો કે અહીં ગોળ ચોરસ અને સ્ટાર તો આપેલા છે અને સ્ટાર છે એ અહીં તમારે ડ્રો કરવાનો થશે એના પછી અહીં તમારે ચોરસ ડ્રો કરવાનું છે અને અહીંયા છેલ્લે છે અહીંયા ગોળ છે એ ડ્રો કરવાનું છે એવી જ રીતે આખું પેજ છે તમારે એના આધારે જ કરવાનું છે પછી આ પેટર્ન જોઈએ અહીંયા શું છે તો કે એક એક બે એક એક બે અહીં એક એક બે શું કામ આવ્યા તો કે અહીં તમને પહેલાં કેટલા આપેલા છે તો કે એક એક અને બે છે એ આપેલા છે તો હવે અહીં એક આપેલો છે તો હવે કેટલા આવશે એક અને બે તો અહીંયા પાછો એક આપેલો છે તો અહીં ખાલી ખાનામાં કેટલા આવશે તો કે એક છે એ આવશે એના પછી બે આપેલા છે ત્રિકોણ આપેલું છે પછી અહીં બેગી સંખ્યા છે એ લખવાની છે એટલે કે 2, 4 અને 6નો ઉપયોગ કરીને આ તમારે ત્રિકોણ ગોળ અને ચોરસ છે એ કરવાના છે અહીંયા 2માં ત્રિકોણ છે 4માં ગોળ 6માં ચોરસ અહીં 2 છે તો એમાં શું આવશે તો કે ત્રિકોણ આવશે પછી ગોળ શેમાં આવે છે તો કે 4માં અને ચોરસનો ઉપયોગ શેમાં થાય છે તો કે 6 લખવામાં બરાબર એના પછી છે 9-9-39 પછી આ ખાનું ખાલી છે પછી 5-9-59 તો અહીંયા કેટલા આવશે તો કે 10-10ની પેટર્ન છે એના આધારે તમારે ખાલી સ્થાન પૂરા કરવાના છે તો 9-3-39 9-4-49 5-9-59 6-9-69 7-9-79 8-9-89 અને 2-9-99 અને છેલ્લે શું આવશે તો કે 4નો કડિયો છે એ લખવાનો છે કારણ કે અહીંયા 12 છે તો 12માં જે 4 છે એ કાઢવાના છે એટલે 8 અને 8માંથી ને 4 કાઢવાના છે એટલે કેટલા આવશે 4 તો 4નો ઘડિયો છે એ તમારે લખવાનો છે 4 4 2 8 4 3 12 4 5 20 4 6 24 અને 4 7 28 તો તમારે પેજ નંબર 59 છે એ આ રીતે પૂરું કરવાનું છે એના પછી પેજ નંબર 60 ઉપર છે પ્રશ્ન બીજો પેટર્ન આગળ વધારો બરાબર અહીં તમને અલગ અલગ થોડી થોડી ડિઝાઇન આપેલી છે એના આધારે તમારે પછી આ પેટર્ન જે છેલ્લું ખાનું છે એ તમારે પૂરું કરવાનું હોય છે આ તમને ઉદાહરણ છે એ આપેલું છે એના પછી અહીં છે એક ગોળ છે પછી 2 3 4 તો અહીંયા કેટલા આવશે 5 ગોળ છે એ આવશે બરાબર એના પછી અહીંયા એક છે એ આપણને લેફ્ટ એરો આપેલો છે પછી એક લેફ્ટ એરો એક રાઈટ એરો એક લેફ્ટ રાઈટ લેફ્ટ અહીં કેમ આવશે લેફ્ટ રાઈટ લેફ્ટ એરો રાઈટ એરો બરાબર તો 4 એરો છે તો અહીંયા કેવી રીતના આવશે એક લેફ્ટ એરો આવશે એક રાઈટ એરો આવશે વળી પાછો એક લેફ્ટ એરો રાઈટ એરો અને લેફ્ટ એરો અહીંયા તમને ત્રિકોણ આપેલા છે એમાંય કઈ રીતે છે તો કે એક રાઈટ સાઈડ છે પછી 2 ડાઉન સાઈડ લેફ્ટ સાઈડ અપ સાઈડ આ બધી કઈ આવશે તો કે આ છે એ બધા રાઈટ સાઈડ આવશે એટલે કે આ ત્રિકોણ છે એ 5 કરવાના છે અને રાઈટ સાઈડ ડ્રો કરવાના છે એના પછી અહીં તમને એક સિંગલ લીટી આપેલી છે પછી અહીં સિંગલ લીટી એટલે કે એલ આપેલો છે અહીંયા યુ કરીને આપેલો છે પછી અહીં યુ છે અને એક પેટર્ન જરાક લીટી છે એ આગળ કરવાની છે અહીંથી આગળ લઈને પછી શું કરવાનું છે કે નીચેની બાજુ આ પેટર્ન છે એ પૂરી કરવાની છે એટલે કે તમને જે સીધો એરો આપેલો છે બરાબર સીધી લીટી એમાંથી તમારે આ પેટર્ન છે એ ડ્રો કરવાની છે એના પછી તમને ટી આપેલો છે તો એક સીધો ટી એક ઊંધો ટી એવી રીતના 2 ટી આપેલા છે જે સીધો ઊંધો સીધો એવી રીતના અહીંયા 4 આપેલા છે તો અહીંયા કેટલા તમારે ટી છે એ ડ્રો કરવાના થશે તો કે 5
पी छे ए ड्रॉ करवाना थशे। एना पछी तमने अहीं एक सीधी लीटी और एक आडी लीटी आपेली छे। पछी अहीं बे सीधी लीटी और बे आडी लीटी छे। अहीं त्रण सीधी लीटी और त्रण आडी लीटी छे। आमां चार छे तो अहीं केटली थशे तो के पांच, एटले के एक बे त्रण चार ने पांच। तो तमारे आ रीते पेज नंबर 60 छे पूरुं करवानुं छे। पेज नंबर 61 पर छेलू पेज छे। प्रश्न त्रीजो, पेटर्नमां शुं अलग पड़े छे तेना पर चोरस एटले के राइटनी निशानी छे करवानी छे। बराबर, आ पेटर्न छे ई त्रणे त्रण त्रणने एक सरखी जोवा मळे छे। बराबर, आ काटकोण छे, आ काटकोण छे, आ काटकोण छे, आ कयुं छे तो के त्रिकोण छे ई છે। બરાબર, એટલે કે ત્રિકોણ જોવા મળે છે અને આ ત્રણેય પેટર્ન છે એનાથી અલગ છે એટલે આમાં શું કરવાનું છે? સાચું, એના પછી તમને આ ત્રણેય છે બરાબર એ એક સરખા આકાર જોવા મળે છે, પણ આ છે એ કયો આકાર છે? તો કે ષટકોણ આકાર છે। બરાબર, આના ખૂણા કેટલા છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ, જે છ આકાર ધરાવતું ચોરસ જોવા મળે તેને ષટકોણ કહેવામાં આવે છે। બરાબર, અને આમાં કેટલા ખૂણા છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ, આને કયું કહેવાય? તો કે પંચકોણ કહેવામાં આવે છે। એના પછી આ તમને ફ્લાવર આપેલા છે, તો ફ્લાવરમાં કઈ રીતે છે? જો આમાં બધામાં તમને ચાર ચાર જ ફ્લાવર આપેલા છે, દેખાય છે? અને આમાં કેટલા છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ, તો આમાંથી કયું અલગ પડે છે? તો કે આ છે ફ્લાવર એ અલગ પડે છે। એના પછી ગોળ સર્કલ છે અને એની અંદર તમને પેટર્ન આપેલી છે, તો બધા ગોળ છે એના ચાર એક સરખા ભાગ પડે છે, પણ આ એક ગોળ એવું છે કે જેના કેટલા ભાગ પડે છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ, તો આ છે એ અલગ ડિઝાઇન છે એટલે કે પેટર્ન છે એ જોવા મળે છે, તો આમાં તમારે સાચું કરવાનું છે। એના પછી તમે આ આકાર જો, આ ત્રણે એક સરખા લાગે છે પણ આ એક જ છે કે જે અલગ છે, તો આમાં તમારે સાચાની નિશાની કરવાની છે। પછી આ પાંદડા આપેલા છે એટલે કે પાન આપેલા છે, એમાં પણ એવું છે એક સરખા ત્રણ પાન જોવા મળે છે, પણ આ પાન છે એ કેવું છે? ઓકે, અલગ જોવા મળે છે। તો તમારે પેજ નંબર 65, 59, 60 અને 61 છે એ તમારે હોમવર્કમાં પૂરું કરવાનું છે વ્યવસ્થિત સારા અક્ષરે। બરાબર, અને આ પાઠ છે હવે આપણે અહીંયા પૂરો થાય છે। થેન્ક યુ।